તો જ્યાં સુધી આપણને આ સૂક્ષ્મતમ એટલે કે અણુ અને મહત્તમ એટલે કે મોટાથી પણ મોટું છે એ બ્રહ્મનું જ્ઞાન જો તમારે પ્રાપ્ત કરવું હોય તો પહેલા તમારે તમારા આત્મજ્ઞાન સુધી પહોંચવું આવશ્યક બનશે. મિત્રો, એક સમજવા જેવું છે કે આપણે આ શબ્દ વારંવાર બોલીએ છીએ કે આત્મજ્ઞાન એ આત્મબળ આપે છે, તમને કોઈ પણ કાર્ય કરવા માટે પ્રવૃત્ત કરે છે, પ્રેરિત કરે છે. કેમ કરે છે? કારણ તમે હું કરતા ભાવ આવતો નથી. આઈ એમ નોટ ધ ડુઅર, હું કરનારો. કોઈ એવી વ્યક્તિ છે, કોઈ એવું પરમ તત્વ છે કે જે સૃષ્ટિમાં પરમાત્મા છે, એનો અંશ મારામાં આત્મા રૂપે છે, એ બધું મારી પાસે કરાવી રહેલ છું. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે મેં આમ કરી નાખ્યું, હું આજે આવવાનો છું, હું તમને પૈસા આપીશ. આવા શબ્દો, આવા વાક્યો નહીં બોલવા, પણ વાક્યો પણ ફેરવીને બોલતા થઈ જવું. સાંજે મારા દ્વારા તમને નાણાં પહોંચે એવી વ્યવસ્થા કરીશ. આવું થોડુંક પ્રેક્ટિસ કરવામાં આવશે ને તો પણ આપણામાં એ ભાવ ઉતરતો રહેશે. મારા દ્વારા હું વાયા મીડિયા છું, હું નિમિત્ત માત્ર છું, એ બરાબર ભાવ આવવો એ આત્મજ્ઞાન છે. આનાથી બ્રહ્મ તરફ જવાશે. બ્રહ્મ ખાસું મોટું છે, કારણ કે હું જાણી શકું એમાં જો મને આટલી તકલીફ પડે તો તે કોણ છે એ જાણવું તો અતિ તકલીફવાળું છે. એક સુંદર મજાની કથા પ્રચલિત છે, જાણીને આપણને આનંદ થાય એવી કથા છે. એક કૂવાની અંદર દેડકો અને દેડકાના નાના નાના બચ્ચાઓ રહેતા હતા અને એમાંથી ગામના લોકો પાણી ભરી જતા હતા. કોઈ પનિયારીએ અંદર ઘડો નાખ્યો હશે અને ઘડાની અંદર એક દેડકાનું બચ્ચું પાણી ભેગું બહાર આવી ગયું. બહાર આવ્યું ને જે ઉઠલવાનું એટલે બહાર ઊભું હતું, કૂદકા મારવા લાગ્યું. ત્યાં એની સામે એક મોટો બધો બળદ ઊભો હતો અને બળદનું પેટ એકદમ ફૂલેલું હતું. દેડકીને બહુ આશ્ચર્ય થયું કે આ શું છે, પણ એને કંઈ સમજાણું નહીં. અને સમજે એટલી વારમાં ઉછળકૂદ કરતા કરતા ફરી વખત એનો પગ લપસ્યો અને જઈ પડ્યું કૂવામાં. તાત્કાલિક એની માને મળ્યું અને માને કહ્યું, માં, હું આજે આવી રીતે બહાર ગયું હતું તો એક બળદ મળ્યો. અચ્છા, બળદ મળ્યો? હવે બળદ એટલે શું હતો કોઈને ખબર નથી, પણ મોટા મોટા પેટવાળો હતો. હવે આ પેટ શબ્દ છે ને એ પાછો કોમન છે, બળદને પણ છે, આપણામાં છે અને દેડકીમાં દેડકામાંય છે. એટલે એની માએ કીધું કે કેવડું પેટ હતું, તો કે માં, ગજબ મોટું પેટ હતું. એટલે દેડકાની માએ બાળકને રાજી કરવા માટે પોતાનું પેટ ફૂલાવ્યું. ફૂલાવીને કે આવડું હતું, તો કે ના આનાથી મોટું હતું. વધુ ફૂલાવ્યું, આવડું હતું, તો કે ના આનાથી મોટું હતું. એનાથી વધુ ફૂલાવ્યું, તો કે ના આનાથી તો ક્યાંય મોટું હતું. અને દેડકીએ છેલ્લો પ્રયત્ન કર્યો કે હવે મારા બાળકને ખોટું નથી પડવા દેવું, અને એટલું પેટ ફૂલાવ્યું, પણ પેલું બાળક જોવે એ પહેલા એનું પેટ ફાટી ગયું. આપણા પ્રયત્નો પણ માત્ર પેટ ફૂલાવીને દંભ કરવાના ન હોવા જોઈએ. બ્રહ્મ એવડો મોટો છે કે નાનો છે એની કોઈ નિશ્ચિતતા આપણી પાસે નથી, પણ કોઈ સર્જનહાર છે જે નાનકડા અણુનું પણ સર્જન કરે છે, નાનકડી કીડીને પણ એ સર્જન કરે છે, અને બહુ મોટા હાથીનું સર્જન પણ એ કરે છે. આપણે યાદ રાખવું પડે કે આપણી હાલત પેલી દેડકાની માં જેવી ન થાય. ઘણીવાર આપણે દેખાડાને કારણે ધર્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેના બહુ ગાણા ગાતા હોઈએ છીએ. હું તો આટલા સ્તોત્ર કરું છું, આટલા કલાકો પૂજામાં ગાળું છું. આવું જે માણસ બોલે એને હજી આત્મજ્ઞાનને ઘણી વાર છે એમ આપણે સમજી લેવું. જેને આત્મજ્ઞાન થઈ ગયું તે થયેલું કદી બોલશે નહીં, કરેલું કદી ઉચ્ચરિત કરશે નહીં. એટલા માટે તો એમ કહેવાય છે અને એ શાસ્ત્રમાં વાક્ય છે કે બ્રહ્મનું સ્વરૂપ કેવું, આપણે ત્યાં ઉક્તિ બહુ જ પ્રચલિત છે, અણુ ઋણિયાન મહતો મહિયાન, એટલે કે અણુ કરતા પણ સૂક્ષ્મ છે અને મહાન બહુ મોટું જે હોય એનાથી પણ એ મોટું છે.
તો જ્યાં સુધી આપણને આ સૂક્ષ્મતમ એટલે કે અણુ અને મહત્તમ એટલે કે મોટાથી પણ મોટું છે એ બ્રહ્મનું જ્ઞાન જો તમારે પ્રાપ્ત કરવું હોય તો પહેલા તમારે તમારા આત્મજ્ઞાન સુધી પહોંચવું આવશ્યક બનશે. કેમ પહોંચી શકાય એની વાત આપણને ખરેખર જાણવામાં રસ પડે. થોડીક શાસ્ત્રોક્ત વાત કરતા કરતા હું તમારી સાથે જીવનના કેટલાક પ્રસંગો પણ શેર કરવાનો છું. એમ કહેવાય છે કે એક વેપારી ટ્રેનમાં બેઠો હતો અને ટ્રેન જરાક ઊભી રહી ત્યાં એક ભિખારી આવ્યો અને ભિખારીએ કહ્યું કે શેઠ મને 5-25 કંઈક આપો, ભૂખ્યો છું વગેરે વગેરે. એટલે વેપારીએ એને કહ્યું કે મારી પાસે તને કંઈ આપવાનું છે નહીં. બીજો દિવસ થયો ને એ જ શેઠ અને એ જ વેપારી ફરીવાર એકબીજાની સામે આવ્યા, એ જ સંવાદ થયો. એટલે પેલા શેઠે થોડો વધુ વિચાર કરીને કીધું કે તારી પાસે આપવાનું તો કંઈ છે જ નહીં, તો તને સામે કોઈ આપશે ક્યાંથી? હવે ગાડી તો ચાલી ગઈ પણ એક વિચાર પેલા ભિખારીના મનમાં બેઠો કે ભલે એને કંઈ આપ્યું નહીં પણ એને વાત તો સાચી કરી હો, તમે કશુંક આપો તો કશુંક મળે. પણ એને જેવું કહું શું આપું, હું પોતે જ ભિખારી છું, કોક પાસે માગીને પેટ ભરું છું. એ વિચાર કરતો તો એ જ સમયે અસ્તિત્વ એની નજર આજુબાજુમાં સુંદર મજાના ફૂલો જે આપોઆપ ખીલ્યા હતા એના તરફ દોરી લીધું. એમને વિચાર આવ્યો કે આ ફૂલો હું ચૂંટી લઉં અને જેમની પાસે માગું જે મને આપે એને સામે ફૂલ આપું, એને ફૂલ આપીશ તો રાજી થશે. શરૂઆત કરી એણે ધીમે ધીમે કરતા માગે અને જેવો કોઈ 5 રૂપિયા કે એવું મૂકે એટલે સામે એક ફૂલ આપે, નાનકડું સ્મિત કરે અને હાથમાં ફૂલ મૂકે. લોકો રાજી થઈ જાય કે વાહ ભિખારી ઉઠીને કશું કાપે છે. ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. થોડો સમય વીત્યો હશે ત્યાં ફરી એકવાર પેલા શેઠ એ જ ગાડીમાંથી નીકળ્યા અને ત્યાં ભિખારીભાઈ એની પાસે પહોંચ્યા. એના હાથમાં પુષ્પો હતા અને પેલાને કહ્યું કે સાહેબ 5-10 રૂપિયા આપો, જો હું તમને પુષ્પ આપું છું. તમે જ મને શીખ્યું હતું ને કે તમે કંઈક આપો તો કોઈ આપે. એટલે પેલો વેપારી શેઠ ખુશ થઈ ગયો અને ભિખારીને પૈસા આપ્યા. પણ એ સમયે વાણિયો શેઠ હતો, સલાહ આપ્યા વગર કશું આપે નહીં. એટલે એને સરસ મજાની સલાહ આપી અને એને કહ્યું કે હવે તું કઈ ભિખારી નથી, તું તો વેપારી છો. ફરી વાર ટ્રેન ઉપડી ગઈ. ટ્રેન ઉપડીને આગળ ચાલી. ભિખારીના મનમાં પ્રશ્ન થયો કે આમણે પહેલી વખત પ્રશ્ન આપ્યો તો ત્યારે મને કંઈક પ્રાપ્ત થયું, બીજી વખત પણ એણે આપણને એક વાત કરી છે કે તું હવે કંઈ ભિખારી નથી વેપારી છો. અને એણે પુષ્પોને સુંદર મજાના ગુચ્છમાં ફેરવી નાખીને એનું નાનકડું એવું આટલું માંડ્યું. પહેલા બહાર બેસીને વાત કરતો હતો ને વેચતો હતો, લોકો એની પાસેથી પુષ્પ ગુચ્છ લેવા માંડ્યા અને માંગ્યા વગર પૈસા આપવા માંડ્યા. ધીમે ધીમે કરતા એની મોટી શોપ થઈ ગઈ. થોડા વખત પછી એ એટલો બધો સક્ષમ બન્યો કે એક ટ્રેનમાં અંદર 2 જણા એક સરખા પહેરવેશ સાથે સામસામું જોવા લાગ્યા. અને પેલો ઓલ્ડ ભિખારી એણે પેલા શેઠને કહ્યું મને ઓળખ્યો? તો કે ના. તો કે આપે જ મને શીખવ્યું છે. પહેલી વખત આપે મને એ વાત શીખવી કે જીવનમાં શું કરવું જોઈએ અને બીજી વખત આપે મને એવું કહ્યું કે હું કોણ છું. હું તો માનતો હતો કે કોઈને આપ્યા છતાં હું ભિખારી છું. આપે મને કહ્યું કે તું હવે ભિખારી નથી વેપારી છો, એમાંથી હું આ પ્રાપ્ત થયું છે. આપણે ત્યાં સૂત્ર બોલાય છે સોહમ શિવોહમ સહમ શિવ અહમ, હું એ જ શિવ છે.